નમસ્તે વાલી મિત્રો, વાલા વિદ્યાર્થીઓ, કેમ છો? મજામાં ને? તમે બધા વિડિયો જોવો છો ને? તો ચલો આપણે પહેલા ભણવાની શરૂઆત કરતા પહેલા આપણે પ્રાર્થના કરીએ છીએ ને દર વખતે એ રીતે કરીએ, બરાબર? તો ચલો હાથ જોડીને આંખો બંધ કરજો. સત્યો માહેથી પ્રભુ પરમ સત્ય તું લઈ જા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા મહામૃત્યુમાંથી અમૃત સમીપે નાથ લઈ જા તુહીણો હું છું તો તુજ દર્શના દાન દઈ જા માતૃદેવો ભવ પિતૃદેવો ભવ આચાર્ય દેવો ભવ અતિથિ દેવો ભવ પરસ્પર દેવો ભવ ઓમ શાંતિ શાંતિ શાંતિ. બાળકો આંખો ખોલો હવે અને વિડિયો જુઓ. મમ્મી પાસે બેસીને જુઓ છો ને બધા? આસ્તા આસ્તા જોવાનું છે, હા? વિડિયો જોઈને પછી ઊંઘ કરવાનું, મમ્મીને હેરાન કરવાના નહીં. ભણવાનું છે ને તમારે, પછી સ્કૂલે આવવાનું છે બધાએ, એટલે કરવાનું છે હોમવર્ક. તો જુઓ હવે આપણે શેનો વિષય છે આજે, તો તમને ખબર પડી ગઈ હશે, ભાષાનો વિષય. અને મને પણ ઓળખી ગયા હશો બધા, હે ને? કે ટીચર ભાષા ભણાવે છે ગુજરાતી, હે ને? તો જુઓ આપણે મૂળાક્ષરોની ઓળખ આપી દઉં જ પહેલા એકવાર. ક કમળ નો ક, ખ ખટારા નો ખ, ગ ગણપતિ નો ગ, ગ ઘર નો ગ, ચ ચકલી નો ચ, છ છત્રી નો છ, જ જલેબી નો જ, જ જબલા નો જ, ટ ટપાલી નો ટ, ઠ ઠળિયા નો ઠ. આપણે આ પાંચ મૂળાક્ષર પહેલા શીખી ગયા, એ તો તમને બધાને આવડી જ ગયા હશે. હવે આ નીચેના પાંચ મૂળાક્ષર શીખવાના છે. આ પાંચ પૂરા થઈ જાય પછી આપણે એક 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 મૂળાક્ષર વધારતા જઈશું અને લખતા જઈશું ને શીખતા જઈશું, બરાબર? તો તમારે શીખવાનું છે અને નાના નાના લખવાના છે. ટીચર તમને શીખવાડે ને એ રીતે. આ આપણે જલેબીનો જો અહીંયા ટીચરે લખ્યો છે, ઘૂંટવાનો છે. પહેલા એક મોટો ઘૂંટાયો તો હવે નાના નાના ઘૂંટવાના છે, પણ એ પહેલા આપણે આ લખવાનું છે. શું કરવાનું છે? લખવાનું છે. તો ક થી છ સુધી આપણે એક એક લાઈન પહેલા લખીએ. તો તમે જુઓ અહીંયા ટીચર કઈ રીતે લખે છે એ જોવાનું છે તમારે. તો કમળ નો ક ટીચરે કઈ રીતે શીખવાડ્યો છે? ઉલટી દિશાથી લેવાનો અને લખવાનો, અને લીટીને અડાડીને જ લખવાનું. આપણે ભાષા વિષયમાં ઉપરની લીટીને અડાડીને જ અક્ષર લખાય એટલે તમને સરસ અક્ષર આવે. તો જુઓ, ચલો. ક કમળ નો ક, ક કબૂતર નો ક, ક કપ નો ક, ક કલમ નો ક, ક કળશ નો ક, ક કરવત નો ક. હવે જુઓ અહીંયા પછી એક ખાનું રહી ગયું છે, લખી નાખીએ આપણે. હા ચલો, ક કમળ નો ક. હવે અહીંયા લખીએ, ખ ખટારા નો ખ, ખ ખલ નો ખ, ખ ખમીસ નો ખ, ખ ખડિયા નો ખ, ખ ખટારા નો ખ, ખ ખટારા નો ખ, ખ ખટારા નો ખ. તમને ખટારા નો ખ લખતા આવડી ગયો? પાંચડે પાંચ કરીને મીંડું શીખવાડ્યું હતું ટીચરે, મીંડું કરીને લીટી કરીને ઊભી લીટી કરવાની. જો ભાષા વિષયમાં આપણે મૂળાક્ષરો લખીએ ત્યાં સુધી પેન્સિલ ઉપાડવાની નથી, જ્યારે પેન્સિલ ઉપાડવાની આવે ત્યાં જ ઉપાડવાની. ટીચર સમજાવે છે ને તમને, એ રીતે જ લખવાનું. આ ગણપતિ નો ગ પણ આ રીતે આપણે શીખી ગયા, એ તો તમને શીખવાડવો જ નહીં પડે, બધાને આવડે જ છે. તો ગ ગણપતિ નો ગ, ગ ગણપતિ નો ગ, ગ ગરોળી નો ગ, ગ ગધેડા નો ગ, ગ ગણપતિ નો ગ. આ તો બધાને આવડે છે ને, ગણપતિ બાપાને તો તમે બધા ઓળખો છો ને, આપણે હમણાં જ લાયા હતા.
પ્રધાન ઘરે ગણપતિ દાદા. હવે ઘરનો ઘ, તો હવે આ કોની જેમ ઘરનો ઘ પણ ઉલટીથી સાથે આવે છે, તો અહીંથી લખવાનું આમ ઘરનો ઘ લીટી બીજી પડવા દેવાની ને અહીંયા એક જ લીટી પર આપણે પાછું લાવીને આમ આખું કરવાનું આમ કરીને આમ ઘરનો ઘ ઘરનો ઘ ઘરનો ઘ ઘડિયાળનો ઘ ઘડિયાળનો ઘ. હવે જો ચકલી લો છો, આ તો તમને આવડે છે, બગડે બે આવડી ગયો એટલે આમ કરીને આને પણ બીજી લીટી નહીં પડવા દેવાની આમ. જો ચકલી નો છો, જો ચકલી નો છો, જો ચમચી નો છો, જો ચકડોળ નો છો, જો ચમેલી નો છો, જો ચમચી નો છો, જો ચકરડી નો છો. થઈ ગયું. હવે હવે પાછો છત્રી નો છ આવશે, એ પણ ઉલટી દિશા આવશે ઘરના ઘરની જેમ. આમ કરી આમ કરી ઉપર લઈને અહીંયા મીંડું કરવાનું. તમને શીખવાડ્યું હતું ટીચરે નીચે મીંડું નહીં કરી દેવાનું અહીંયા, નહીં તો છત્રી નો છ ખોટો પડે. આમ કરીને આ છ છત્રી નો છ, છ છત્રી નો છ, છ છત્રી નો છ, છ છત્તર નો છ, છ છકડા નો છ. થઈ ગયું. પછી છ સુધી આપણે લખાઈ ગયા. તો તમારે એક પાનામાં એક એક લાઈન લખી નાખવાની ફટાફટ. આપણે એક લાઈન લખીએ પછી એક લાઈન છોડી દેવાની, એક લાઈન લખીને એક લાઈન છોડી દેવાની, એ રીતે લખવાનું. હવે અહીંયા આડામાં ખાના છોડવાના નહીં. પછી આપણે વધારે મૂળાક્ષરો લખીશું ને હવે જલેબીના જતી, ત્યારે આપણે સડક લખીશું, પછી આપણે લાઈન છોડીશું નહીં. કારણ કે નોટબુકના પાનામાં હમાઈને અહીંયા બોર્ડમાં પણ જગ્યા આપણને ઓછી પડે હે ને. તો હવે પછી ખાના નહીં છોડીએ આપણે. તો હવે જુઓ, હવે શું કરવાનું છે આપણે? આપણે એક પાનું તો લખી નાખ્યું, હવે આપણે આ જોવાનું છે. જો અહીંયા ટીચર સૂચના વાંચે, ધ્યાન રાખજો. ચોરસમાં લખેલા મૂળાક્ષરને શબ્દમાંથી શોધી તેના ફરતે ગોળ કર. શું કરવાનું છે? ગોળ, એ તો તમને બધાને આવડે જ છે. અને શેમાંથી શોધવાના છે? શબ્દમાંથી શોધવાનું છે. હવે આ ચોરસ છે, જો આવું ચોરસ છે ને, એવા અહીંયા ચોરસ દોર્યા છે ટીચરે. દેખાય છે તમને નોટબુકના ખાનામાં આવી રીતે ચોરસ હોય છે તમારી નોટબુકમાં? તો ચોરસમાં ટીચરે મૂળાક્ષરો લખ્યા છે. આપણે પહેલા પાંચ શીખી ગયા, હવે ટીચર આ પાંચ શીખવાડે છે ને, એ પાંચ મૂળાક્ષરો અહીંયા સળંગ લખ્યા છે. છ છત્રી નો છ, જ જલેબી નો જ, જભલા નો જ, ટમેટા નો ટ, ઠળિયા નો ઠ, એ રીતે લખ્યું છે. હવે આ મૂળાક્ષર અહીંયા ટીચરે શબ્દ લખ્યા છે. શું લખ્યું છે? શબ્દ. આ એક બે ને ત્રણ અક્ષર નો શબ્દ છે, અને અહીંયા એક બે ત્રણ ને ચાર અક્ષર ના શબ્દો લખ્યા છે. આ લાઈન માં ત્રણ અક્ષર ના શબ્દ છે, આ લાઈન માં ચાર અક્ષર ના શબ્દ છે. તમારે શબ્દ વાંચતા હજી નહીં આવડે, પણ તમારે મૂળાક્ષર ઓળખવાનો છે. તો આવું મૂળાક્ષર તમને શોધી નાખવાનો છે લાઈન માંથી. તમારે સીધી લાઈન માં જોવાનું, પછી નીચે જોવાનું નહીં કે ઉપર નીચે નહીં શોધવાનો, સીધી લાઈન માંથી શોધવાનો. તો જુઓ આ શું લખ્યું છે ટીચરે? છત્રી નો છ લખ્યો છે. તો આપણે એવા આ સીધી લાઈન માંથી શોધવાનો છે. તો અહીંયા ટીચર વાંચે, સાંભળો. છ ગ ન, આ શબ્દ લખ્યો છે છ ગ ન, એમાંથી આપણે આવો છત્રી નો છ શોધવાનો છે. તો ક્યાં છે? આ રહ્યો, પહેલો જ આપ્યો છે. તો આપણે એના ઉપર ગોળ કરીશું. આમ ગોળ કરવાનું છે, બીજા મૂળાક્ષર પર ગોળ આવે એવું નહીં કરવાનું. આપણે એક જ મૂળાક્ષર ઉપર ગોળ કરી દેવાનું. હવે અહીંયા જોવાનું, સીધી લાઈન માં જોવાનું છે. હવે અહીંયા શું લખ્યું છે? લ પ છ પ. તો અહીંયા આ લખોટી નો લ છે, પતંગ નો પ છે, આ છત્રી નો છ, અને પાછો પતંગ નો પ છે. તો આપણે તો ખાલી છત્રી નો છ શોધવાનો છે ને. તો લ પ છ પ, તો આ છત્રી ના છ ઉપર આપણે શોધી અને આમ ગોળ કરવાનું તમારે. હવે આ જલેબી નો જ શોધવાનો છે. તો જુઓ, સ મ જ, આ
સસલાનો સ છે આ મજાનો મ છે અને આ જલેબીનો જ છે આના જેવો છે ને તો એના ઉપર આપણે ગોળ કરવાનું એ ધ્યાન રાખવાનું જલેબીનો જ વચ્ચેનો મૂળાક્ષર દેખાય એ રીતે ગોળ કરવાનું અને બીજા મૂળાક્ષર પર આવે નહીં એ રીતે ગોળ કરવાનું એક જ અક્ષર પર ગોળ કરવાનું હવે અહીંયા જોવાનું છે જ ડ ચ ર આ અડ ન નો અડ ચકડીનો ચ રખનો ર અને આ જલેબીનો જ છે આવો છે ને તો એના ઉપર આપણે ગોળ કરીશું આમ જુઓ અહીંયા અહીંયા છત્રીનો છ પહેલા આવ્યો છે અહીંયા બીજા નંબર પર છે અહીંયા પાછો છેલ્લે છે અહીંયા પહેલા છે એ રીતે એવું જરૂરી નથી કે પહેલો જ આવે કે છેલ્લો જ આવે વચ્ચે પણ આવે એ તમારે ધ્યાન રાખવાનું હવે આ ચકલાનો જ છે તો આપણે અહીંયા શોધવાનો છે આ શું છે ગણપતિનો ગ ચકલાનો જ અને લખોટીનો લ ગ જ લ તો એમાંથી આપણે આવો ચકલાનો જ વચ્ચે આપેલો છે એટલે એના ઉપર આપણે આમ કરી અને ગોળ કરીશું જો દેખાય છે ને ટીચરે બીજા મૂળાક્ષર પર આવતું નથી એવું ગોળ કરે છે હવે અહીંયા જુઓ જ ગ મ ગ આમાં તો જુઓ જબલાનો જ પહેલા આપ્યો છે પછી ગણપતિનો ગ મજાનો મ અને ગણપતિનો ગ બીજી વાર આવ્યો આમાં પ બીજી વાર આવ્યો તો આમાં ગ બીજી વાર આવ્યો આપણે તો આ જબલાનો જ શોધવાનો છે તો એમાં આ આવ્યો જબલાનો જ એના જેવો છે ને તો એના ઉપર આપણે ગોળ કરીશું હા હવે આ ટમેટાનો ટ ટપાલીનો ટ શું છે ટપાલીનો ટ કહેવાય ટમેટાનો ટ કહેવાય તો ટ ગ ર તો આમાં પહેલો જ આપ્યો છે ગણપતિનો ગ રત્નો ર પાછળ છે એટલે ટપાલીના ટ ઉપર આપણે ગોળ કરીએ હા હવે અહીંયા જુઓ ન ટ વ ર તો આમાં નગારાનો ન પહેલા છે ટપાલીનો ટ પછી વહાણનો વ અને રત્નો ર તો અહીંયા આપણે ટપાલીનો ટ અહીંયા છે ને આના જેવો એના ઉપર આપણે ગોળ કરીએ હવે ઠળિયાનો ઠ છેલ્લો રહ્યો તો શું લખ્યું છે જુઓ ક ઠ ણ કમળનો ક ઠળિયાનો ઠ અણ ફેરનો અણ તો અહીંયા વચ્ચે આવ્યો ઠળિયાનો ઠ હે ને તો એના ઉપર આપણે ગોળ કરીએ હવે અહીંયા ઠ મ ઠ મ ઠળિયાનો ઠ મરચાનો મ ઠળિયાનો ઠ મરચાનો મ બે અક્ષર આપણે બે બે વાર આયા છે અહીંયા તો હે ને નવું છે ને ઠ મ ઠ મ તો ઠળિયાના ઠ કેટલી વાર અહીંયા છે ઠ આ ઠ બે વાર ઠ આવ્યા હે ને તો જુઓ અહીંયા આપણે બે વાર હોય તો બે વાર પણ ગોળ કરવાનું એવું નથી કે એક જ વાર આવે મૂળાક્ષર એટલે એ પણ આપણે જોવાનું હે ને તો આપણે બે વાર ગોળ કરી દઈએ હે ને તો જો આ લાઈનમાં બે અક્ષર આવે છે એટલે બે બે ઉપર ગોળ કર્યું અને છેલ્લી લાઈનમાં તો કેટલા ઠળિયાના ઠ આવ્યા એક બે અને ત્રણ ત્રણ વાર ગોળ થયું ને એટલે પછી જે ના હોય એના ઉપર વધારાના ગોળ કરવાના નહીં ધંધુ કરવાનું નહીં એટલે આ રીતે તમને મમ્મી લખીને આપશે તમારે તો ખાલી શોધી શોધીને ફટાફટ ગોળ કરી દેવાનું હા ખોટું કરવાનું નહીં ખાલી ચોરસમાં જે અક્ષર હોય એ તમારે શોધવાના છે શબ્દો વાંચતા હજી તમને આવડશે નહીં એટલે તમારે તો ખાલી ઓળખી અને શોધી નાખવાના ફટાફટ હવે આપણે જલેબીનો જ ઘૂંટીએ ગઈ વખતે છે ને શીખવાડ્યો તો ને ગયા પીરિયડમાં મોટો જલેબીનો જ તમે ઘૂંટ્યો હશે મમ્મીએ લખીને આપ્યું હશે તો હવે આપણે જો અહીંયાથી ટીચરે શીખવાડ્યું હતું ને અહીંયાથી પેન્સિલ મૂકવાની પછી આમ જવા દેવાનું નીચે અને આમ ઉપર લઈ ચોકડી પાડીને આમ લાવવાની પેન્સિલ ઉપાડવાની નહીં આમ જલેબીનો જ કહેવાય શું કહેવાય જલેબીનો જ આવી રીતે તમારે જાડો કરવાનો મમ્મી તમને લખીને આપશે ને હવે નાના નાના લખી આપશે ચાર પાંચ જે તમારી નોટબુકના પાનામાં હોય એટલા જ મમ્મી નાના નાના તમને લખીને આપે ને એ તમારે ઉડી દેવાના બોલતું જવાનું અને ઉડતું જવાનું તો જલેબીના જો તમને આવડી જાય હવે નાના નાના જ લખવાના આપણે પછી બીજા પીરિયડમાં તો આપણે લાઈનમાં લખતા થઈ જઈશું નાના નાના ગુપ્તા આવડી જાય પછી તો લખતા આવડી જ જાય અને આ તો ચોગડે ચાર તમને આવડી ગયો હશે
એટલે તમને ફટાફટ આવડી જશે પણ આમાં શું મીંડું કરીને ચોગડે ચાર કરવાનો છે તમે આમ કરીને આમ ચોગડો કરીને પછી મીંડું આમ કરશો તો ખોટું પડે અહીંયા આમ ચાંચ નીકળવી જોઈએ નહીં પછી આમ કરીને પાછળ મીંડું પણ ન હોવું જોઈએ આ પણ ખોટો જલેબીનો જો આપણે આગળ મીંડું કરીને લખીએ છે એટલે આ રીતે શીખવાનો તમારે જલેબીનો જો અને આ રીતે નાના નાના ખૂબસો ને તમે લીટી પર લીટી પર ટીચરે શીખવાડ્યું ને ચુક ચુક ગાડી પાટે પાટે ચાલે એમ તમે ખૂબસો તો તમને જલેબીનો જ લખતા આવડી જશે હે ને તો સરસ ગુજો બધાય હવે મમ્મી તમને લખીને આપશે હોમવર્ક આ છે તમારો બરાબર જુઓ આ હોમવર્ક આમ એચ ડબલ્યુ લખશે મમ્મી પછી અહીંયા તારીખ લખશે અને પછી તમને લખવા આપશે ઉપર એક લાઈન લખીને આપે એટલે એની નીચે જોઈ જોઈને તમારે લખી નાખવાનું એક પાનું આ બીજું પાનું આમાં ગોળ કરી દેવાનું અને ત્રીજું પાનું ગૂંટવાનું આપશે મમ્મી તમને કેટલા પાના થયા આપણે ત્રણ પાના થયા હોમવર્કના એને તો તમારે ફટાફટ કરી દેવાનું આવજો બાય